પાટણ ખાતે તારીખ 1-10-2020 ના સાંજના સમયે મહિલા સુરક્ષા દ્વારા કેન્ડલ માર્ચ નીકાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલ 19 વર્ષની દીકરી પર ગેંગ રેપની ઘટનાને લઈ મહિલા સુરક્ષા જન આંદોલન સાથે કેન્ડલ માર્ચ નીકાળવામાં આવી. પાટણ બગવાડા દરવાજાથી લઈ જૂના બસ સ્ટેન્ડ સુધીની કેન્ડલ માર્ચ નીકાળવામાં આવી. દેશમાં બનતી આવી ઘટનાને વખોડી કાઢતા મયંક પટેલે જણાવ્યું કે દેશની દીકરીઓને રક્ષણ આપવામાં આવે અને મહિલા સુરક્ષા પ્રદાન કરવામાં આવે. વારંવાર આવી બનતી ઘટનાને લઈ સરકાર કડક નિયમો બનાવે અને ગુનેગારોને ફાંસીની સજા આપવાની જોગવાઈ કરે. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN TV ન્યૂઝ, પાટણ. નમસ્કાર મિત્રો, આપણા દેશમાં સ્ત્રીઓના માન સન્માન માટે મહાભારત અને રામાયણ જેવા મોટા યુદ્ધો લડાઈ ચૂકેલા છે અને અત્યારના સમય સંજોગમાં આપણા દેશમાં મહિલાઓને એમના માન સન્માન માટે અવારનવાર ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય છે. ત્યારે આપણા દેશને મોટું લાંછન લગાવે એવું ઉત્તર પ્રદેશમાં એક 19 વર્ષની એક દીકરી જોડે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેને અને તેનું 2 દિવસ પહેલાં મૃત્યુ થયું હતું, ત્યારે પાટણ શહેરમાં અહીંયા બધા એક દેશના સાચા નાગરિક તરીકે એ દીકરીને આત્માને શાંતિ મળે તેની માટે આજે પાટણના અને દેશના સાચા નાગરિકો બધા એક થઈને તેને શ્રદ્ધાંજલિ આપી છે. અને અને અમારું એક માંગ છે સરકાર જોડે કે તમે મહિલા જન સુરક્ષા જેવો કાયદો અને એક એવી સિસ્ટમ ઊભી કરો કે હવે કોઈ પણ આ દેશની દીકરી જોડે આવી રીતે કોઈ પણ જાતનું દુષ્કર્મ આચરવામાં ના આવે. અસ્તુ, ભારત માતા કી જય. ભારત માતા કી જય.